दसमो क्वेश्चन, प्रश्न आपो है फोटोन की लाक्षणिकताओ जनावो। तो फोटोन माटे जेटली वस्तु जाणीती है ये बधेनी लाक्षणिकताओनी अंदर आवशे। एमा फोटोन की चर्चा करी होय तो एक वस्तु तो आपणी आगळ ई छे के विकिरण अने द्रव्य, कारण के तमे फोटोइलेक्ट्रिक असर है एमा धातुनी सपाटी अने द्रव्य एना ऊपर विकिरण आपात करशे। एटले विकिरण अने द्रव्य वच्चेनी जे आंतरक्रियाओ थाय, एटले आंतरक्रिया आपणने खबर ज छे के इलेक्ट्रॉन वडे फोटोननुं शोषण थाय, कणनुं शोषण थाय। तो ए द्रव्य अने विकिरण वच्चे जे आंतरक्रियाओ थाय, जे पण क्रियाओ थाय एनी अंदर विकिरण छे ए कण स्वरूपे लेवामां आवे छे। अने कण स्वरूपे लेवो ए कणने शुं कहेवामां आवे छे, फोटोन कहेवामां आवे छे। रेडी, एटले एक लाक्षणिकता एवुं कहेवा मांगे छे, पहेली लाक्षणिकता के विकिरण छे ए फोटोननुं बनेलुं छे एवुं कहेवा मांगे छे। एटले फोटोन छे ए विकिरणमां होय, आ पहेली लाक्षणिकता। लखवानी एवी है लाक्षणिकता ई के विकिरण अने द्रव्य सपाटी एनी वच्चेनी जे आंतरक्रियाओ थाय छे, एनी वच्चे जे प्रक्रियाओ थाय छे, ई प्रक्रियाओनी अंदर विकिरण छे ए फोटोन स्वरूपे लेवामां आवे छे। रेडी, आ फोटोननी पहेली लाक्षणिकता। एटले फोटोन छे विकिरणमां होय एनो मतलब एवो निकळे। एटले आवी लखी आवुं के विकिरण अने द्रव्य वच्चे आंतरक्रिया विकिरण फोटोन नु बनेल छे। आ पहेली लाक्षणिकता। रेडी, એટલે ફોટોન છે વિકિરણમાં હશે એવો વાક્ય કેસ કે વિકિરણ અને દ્રવ્ય હશે એની વચ્ચેની જે આંતરક્રિયાઓ થાય એ આંતરક્રિયામાં વિકિરણ છે એ ફોટોનનું બનેલું લેવામાં આવે છે। ફોટોન માટે બીજી વસ્તુ જાણીતી હોય તેની ઊર્જા એચ વી, એટલે વી એટલે એમાં આવૃત્તિ અથવા એચ એ ફોટોનની ઊર્જા તમને જાણીતી। પછી ફોટોનનું વેગમાં ક્યાંય આવ્યું નથી, પણ એચ વીના છેદમાં સી, એચ વી છેદમાં સી અથવા એચ એફ ના છેદમાં સી, આવૃત્તિ વી વડે ન દર્શાવી તો એફ વડે દર્શાવો ફ્રીક્વન્સી એના ઉપરથી। ત્રીજી વસ્તુ એ મારી અગર ફોટોનની ઝડપ વિકિરણમાં જ છે, એટલે વિકિરણની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે સી જેટલી લેવામાં આવે છે તો ફોટોનની ઝડપ એટલી થશે। તો જે ફોટોનની ઉર્જા, ફોટોનની વેગમાન અને ફોટોન છે એનો વેગ, આ બીજી લાક્ષણિકતા લખી આવું કે ફોટોનની ઉર્જા એચ વી છે, પછી ફોટોનનું વેગમાન એચ વિના છેદમાં સી છે, અને ફોટોનનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે। આ બીજી લાક્ષણિકતા, ફોટોન માટે બીજું કઈ હોય તો જો આ બીજી લાક્ષણિકતા હે એ મેં અત્યારે આવૃત્તિના સ્વરૂપમાં દર્શાવી છે, એચ એચ વી એચ વીના છેદમાં સી, બરાબર આવૃત્તિના સ્વરૂપમાં ટૂંકમાં બધું દર્શાવેલું હોય ફોટોન માટે। તરંગ લંબાઈના સ્વરૂપમાં બીજી જ લાક્ષણિકતા હે એ તરંગ લંબાઈના સ્વરૂપમાં દર્શાવવું હોય તો વી કિરણ એના માટે એક સૂત્ર આવું છે સી બરાબર લેમડા એફ, તરંગ લંબાઈ આવૃત્તિ અને વેગ
એની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. આપણે અત્યારે આવૃત્તિ વી વાળા દર્શાવીએ તો એનામાંથી આ બધી આઠ લાક્ષણિકતા તમારે તરંગ લંબાઈના સ્વરૂપમાં લખવી હોય તો આમ લખી આપણે કે લેમડા તરંગ લંબાઈ અને વી આવૃત્તિ વાળા વી કિરણમાં ફોટોનની ઉર્જા કેટલી થાય? ઈ બરાબર એચ વી. તરંગ લંબાઈના સ્વરૂપમાં લખવું હોય તો વી એટલે સી ના છેદમાં લેમડા અને ફોટોન નું વેગમાન એને પીડીએસ કહી દઉં. સૂત્ર હે એનું એચ વી છેદમાં સી. આ વી ને છેદના છેદમાં લઈ લો. સી ના છેદમાં વી હોય ને સી ના છેદમાં વી એટલે લેમડા મૂકી હતું એટલે છેદમાં આવશે લેમડા છે. પછી તીવ્રતા ગમે તે હોય. પાછળનું વાક્ય લખવાનું કારણ એવું છે કે ફોટોનની ઉર્જા આવૃત્તિ તરંગ લંબાઈ ઉપર આધારિત છે, તીવ્રતા ઉપર આધારિત નથી. એનું વેગમાન જોવો તો આવૃત્તિ અને તરંગ લંબાઈ ઉપર આધારિત છે, તીવ્રતા ઉપર આધારિત નથી. અને તીવ્રતા ગમે હોય, ફોટોનની ઉર્જા આટલી એટલે આટલી જ રહે, વેગમાન આટલું એટલે આટલું જ રહે, તીવ્રતામાં ગમે ફેરફાર કરો આમાં કઈ ફેરફાર ન થાય. હા, આવૃત્તિ બદલાવો કે તરંગ લંબાઈ બદલાવો તો બે રાશિ એ બદલે. હજી એમાં ઉલ્લેખ કરું કે જો તીવ્રતા વધારો તો શું વધશે? ફોટોનની સંખ્યા આગળના પ્રશ્નમાં હતું. અને બીજું શું વધશે? તો કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. પરંતુ ફોટોનની સંખ્યા વધી, પરંતુ ફોટોનની ઉર્જામાં કઈ ફેરફાર થતો નથી. ત્રીજી લાક્ષણિકતા ફોટોનની, એટલે આ જ લાક્ષણિકતા પણ તરંગ લંબાઈના સ્વરૂપમાં લખીશ. અને એના ઉપરથી એવું કીધું કે તીવ્રતામાં ફેરફાર કરો તો ફોટોનની સંખ્યા વધશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, પણ ફોટોનની ઉર્જા છે એમાં કાંઈ ફેરફાર થતો નથી, પર તીવ્રતા ઉપર આધારિત નથી. ચોથી લાક્ષણિકતા છે કે ફોટોન છે એ વિદ્યુત તટસ્થ પણ છે, એટલે નથી ધન વિદ્યુત ભાર કે નથી ઋણ વિદ્યુત ભાર. એટલે એનો મતલબ એમ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વડે એને વિચલિત કરી શકાતો નથી. જો માની લો કે વિદ્યુત ભારિત કણ હોય ને કોઈ પણ જગ્યાએ પડ્યો હોય, એના ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણે સમજી શકશું, ચુંબકીય ક્ષેત્રની માહિતી અત્યારે હજી આવી નથી. કે જો વિદ્યુત ભારિત કણ હોય કોઈ પણ જગ્યાએ સ્થિર પડ્યો હોય, એના ઉપર તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો જો ધન વિદ્યુત ભારિત હશે તો ક્ષેત્રની દિશામાં ગતિ કરશે, ઈ દિશામાં બળ લાગશે એટલે ઈ દિશામાં વિચલિત થાય. ઋણ હશે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિચલિત થાય. પણ માની લો કે વિદ્યુતભાર વગરનો કણ હોય તો વિદ્યુત ક્ષેત્ર આપાત કરો એના ઉપર કાંઈ બળ લાગવાનું નથી, તે કઈ બાજુ વિચલિત થાય નહીં. એટલે ફોટોનની ચોથી લાક્ષણિકતા કે વિદ્યુતભાર વગરનો કણ, એટલે ફોટોન વિદ્યુત તટસ્થ કણ છે એટલે વિદ્યુતભાર નથી. એટલે કે ફોટોનને વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત કરી શકાતો નથી. છેલ્લી લાક્ષણિકતા બીજો, એમાં ફોટોન અને ઇલેક્ટ્રોનની અથડામણ થશે. વિકિરણ આપાત કરશો, ફોટોન હશે, સપાટીનો ઇલેક્ટ્રોન હશે, બે વચ્ચે અથડામણ થશે એટલે સંઘાત. તો આગળ 11th માં આપણે ભણી ગયા સંઘાત બે પ્રકારના, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક.
સ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, અસ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય. બસ બંને પ્રકારનો સંઘાત, સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક, વેગમાનનું સંરક્ષણ બેયમાં થાય અને કુલ ઉર્જાનું સંરક્ષણ એ બેયમાં થાય. તો આની અંદર જે અથડામણ થાય છે ફોટોન અને ઇલેક્ટ્રોન, તો એની અંદર એ ટૂંકમાં વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે અને કુલ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે ફોટોન માટે, ફોટોનની અથડામણની અંદર. તો આ પાંચમી લાક્ષણિકતા કે ફોટોન અને ઇલેક્ટ્રોન એની અથડામણમાં કુલ વેગમાં અને કુલ ઉર્જા એનું સંરક્ષણ થાય છે, પરંતુ ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. એ તો તીવ્રતા ઉપર આધારિત છે. કદાચ માની લઉં કે આ પ્રક્રિયા ચાલુ હોય, તીવ્રતા વધી જાય તો ફોટોનની સંખ્યા કદાચ વધી જાય, તીવ્રતા ઘટી જાય તો સંખ્યા ઘટી જાય, સંખ્યાનું સંરક્ષણ નહીં થાય. હા, પણ એની અથડામણ છે ફોટોનની, એમાં કુલ વેગમાં બરાબરનું સંરક્ષણ થાય અને પ્રક્રિયા પહેલાનું વેગમાં, અથડામણ પહેલાનું વેગમાં અને અથડામણ પછીનું વેગમાં સરખું જ રહે, પછી કુલ ઉર્જાનું સંરક્ષણ એ થાય છે. પ્રક્રિયા પહેલાંની કુલ ઉર્જા અને પ્રક્રિયા પછીની કુલ ઉર્જા એ સરખી એ છે, પણ ફોટોનની સંખ્યા છે એનું સંરક્ષણ થાય કે ન થાય એ તીવ્રતા ઉપર આધારિત છે. પણ એનું સંરક્ષણ કદાચ ન પણ થાય, બરાબર ન જ થાય એવું નથી લઈ, તીવ્રતા અચળ રાખશો તો ફોટોનની સંખ્યા એમના જ રહે સરખી જ. તો ટૂંકમાં એની સંરક્ષણ એ થાય, પા તો કદાચ ઇનકેસ ટૂંકમાં પ્રક્રિયામાં તીવ્રતામાં ફેરફાર થાય તો ફોટોનની સંખ્યામાં ફેરફાર થાય, બરાબર, એટલે એની સંખ્યાનું કદાચ સંરક્ષણ ન પણ થાય. એટલે આ ફોટોનની પાંચ લાક્ષણિકતા. એટલે પહેલેથી જ આપણે વિચાર્યું કે વિકિરણ આપાત કરો, એમાંથી સપાટી પર આપાત કરશો તો ઇલેક્ટ્રોન છે એ ફોટોનનું શોષણ કરશે, એટલે એ વિકિરણ અને જે દ્રવ્ય એની વચ્ચેની જેટલી પણ ક્રિયા હોય છે, આંતરક્રિયા હોય છે,